સૌથી મહત્વના સમાચાર, જ્યાં અમદાવાદમાં અત્યારે મેઘરાજાની ફરી એક વખત પધરામણી થઈ છે. આગાહી વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમાથલ, તેજ સહિતના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી આગાહી કરી છે વરસાદની. એવામાં અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારોમાં, તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે પણ વરસાદી માહોલ અમદાવાદમાં યથાવત રહ્યો હતો અને આજે ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ બફારા અને ઉકળાટ સહિતનું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર થતાની સાથે જ વરસાદનું આગમન થયું છે, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, કયા કયા વિસ્તારોમાં વરસાદ? વિઝિબિલિટી પર અસર થઈ છે. અને કયા કયા વિસ્તારમાં વરસાદ છે તેની વાત કરીએ તો રાણીપ, ગાંઠોડિયા, મણિનગર, ચંદ્રનગર, અકબરનગર સહિતના વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટા છે. સૌથી વધુ વરસાદ અત્યારે અમદાવાદના થલતેજ અને સિંધુ ભવન રોડ પર હોવાની માહિતી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સામે આવી રહી છે. વિઝિબિલિટી આપ દ્રશ્ય જોઈ શકો છો એસજી હાઈવે પરના, કે જ્યાં વિઝિબિલિટી ઓછી થવાના કારણે અને વરસાદનો ફ્લો વધેલો હોવાના કારણે જે વાહન ચાલકો છે તેમને હેડલાઇટ ચાલુ કરીને પોતાના વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ પ્રકારનો વરસાદ જો હજી પણ ચાલુ રહ્યો તો શક્યતા છે કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે ઉભી થઈ શકે તેમ છે. અને તેના કારણે અલગ અલગ વિભાગોમાં ઇજનેર વિભાગ છે તેમના તરફથી સૂચના આપવામાં આવી છે કર્મચારીઓને ફરી એક વખત ફિલ્ડમાં ઉતરવા માટેની. રવિવાર છે, બપોરનો સમય છે, જેના કારણે વાહન વ્યવહાર ઉઠકે, જેથી કરીને ટુ વ્હીલર ચાલકો છે, દ્વિચક્રી વાહન ચાલકો, તેમને પીના થવાની એટલી શક્યતા ઉભી નહીં થાય. પરંતુ તેની વચ્ચે પણ જે લોકો બહાર હતા અને કોઈ પણ કામથી બહાર નીકળ્યા છે તે લોકોને વરસાદને ચોક્કસથી વરસાદમાં ભીના થવા પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હવામાન વિભાગની માની તો હવે વરસાદનું જે આગમન છે તેની આગળ ચોક્કસથી શરૂ થયું છે અને આગામી 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ સ્થળો પર કરવામાં આવી છે. ટ્રાફિકની પણ અલગ અલગ સ્થળો પર જામ થવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદના રાજપથ ક્લબ ખાતેના છે કે જે સર્વિસ રોડ ઉપર ખોદકામ કરેલું હોવાના કારણે ટ્રાફિક જામ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હંમેશા નિંદાનું પાત્ર બની છે. અને આ દ્રશ્યો રાજપથ ક્લબ આગળના કે જ્યાં આગળ સર્વિસ રોડ પર પાણી ભરાયા છે, આપને નીચે ઉતરીને સમગ્ર જે દ્રશ્યો છે તે પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું. કારણ કે આ વિસ્તાર છે અમદાવાદના સૌથી વધુ ટેક્સ ભરતા લોકોનો વિસ્તાર ગણવામાં આવે છે અને અહીંયા આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ ધીમે ધીમે શરૂ થઈ ચૂકી છે. જેમ કે અગાઉ જ આપને કહ્યું હતું 176 જેટલા સ્થળો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ અનુમાન લગાવ્યું હતું અને તે પરિસ્થિતિ બની છે જ્યાં આગળ એસજી હાઈવે ના શરૂઆતમાં અલગ અલગ જે અંડરપાસ ફ્લાયઓવર બ્રિજ આવેલા છે ત્યાં અને સર્વિસ રોડ છે ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. અને હજી પણ વરસાદનું પ્રમાણ આટલું ચાલુ રહ્યું તો શક્યતા તે પણ છે કે ડીઝલ સુધીના પાણી ભરાઈ જાય અને વાહન ચાલકો છે તેના વાહનો બંધ પડવાની પણ જે પરિસ્થિતિ છે તે ઉભી થઈ શકે, તેમાં કોઈ તેને તે ઘટનાને નકારી શકાય નહીં. તો આ દ્રશ્યો અમદાવાદના એસજી હાઈવે થી લઈ અને આખો જે વૈષ્ણોદેવી સુધીનો માર્ગ છે ત્યાં આગળ તમામ સ્થળો પર અત્યારે વરસાદી ઝાપટું ભારે જોવા મળ્યું છે. શહેરની બહાર આઉટસ્કર્ટ વિસ્તારમાં અને શહેરની મધ્યમાં પણ વરસાદના ઝાપટા છે, તેના કારણે નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે અને ગરમીમાંથી રાહત મેળવી છે. પિતા જી કુશાંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. અમદાવાદમાં હાલ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. મેઘરાજા હેત વરસાવી રહ્યા છે તો બીજી તરફ જે સર્વિસ રોડ સહિત અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આપ અલગ અલગ જે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યારે અમદાવાદમાં ઘુમા, થલતેજ સહિત બોપલ, એસજી હાઈવે સહિતના પશ્ચિમ વિસ્તારોની સાથોસાથ આ તરફ મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સમગ્ર અમદાવાદ શહેરમાં ઘેરાયા છે. બપોર છે, અત્યારે બપોરનો સમય છે, પરંતુ સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે હજુ પણ વરસાદ વરસશે અને ભારે વરસાદની આગાહી જો કે કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. જે કેમેરાવનના જે દ્રશ્યો છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તરફ વરસાદનું આગમન થતાની સાથે જ અમદાવાદમાં ટ્રાફિકની પણ શરૂઆત. વધુ વિગતો મેળવે સંવાદદાતા તેજસ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેજસ, આપ કયા વિસ્તારમાં અને વરસાદની શું સ્થિતિ? જીતા, હાલ હું અત્યારે અમદાવાદના ઉપરથી આંબલી નો જે રસ્તો છે ત્યાંથી પસાર થઈ રહ્યો છું. સાર્વત્રિક વરસાદ પડવાના કારણે અત્યારે અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા છે. સાથે જ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે એક બાજુ પાણી ભરાયું છે, બીજી બાજુ
જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જેના દ્રશ્યો છે થોડા ટ્રાફિક જામ થયો હોય તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા હાલ જોવા મળી રહી છે. જો કે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી બાજુ વિઝિબિલિટી સ્થિતિ હાલ અત્યારે અહીંયા બોપલ આંબલી રોડ પર જોવા મળી રહી છે. જી જી તેજસ, આ સાથે આપ જે વિસ્તારમાંથી અહીં પસાર થયા તો ત્યાં શું પાણી ભરાવાની કોઈ સમસ્યા? જી ચોક્કસપણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે વોટર લોગિંગની જે સમસ્યા છે અમદાવાદની જૂની સમસ્યા છે, તેવા સંજોગોની અંદર અત્યારે ખાસ કરીને વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે. અત્યારમાં જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં અકસ્માતની સ્થિતિ પણ સર્જાતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા, અને હાલ પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ અહીંયા થઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઈ છે અને આ સાથે જ જો કે વરસાદની તીવ્રતા પણ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં આ તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. શેલા શીલજમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એવામાં હવે હાલ વરસાદની શરૂઆત થતાની સાથે સર્વિસ રોડ પર પાણી ભરાવાની શરૂઆત. અમદાવાદમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાલડી જમાલપુર વિસ્તારની સાથે રાણીપ વાડજ ન્યૂ રાણીપ ચાંદખેડામાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે. તો આ તરફ બોપલ ગુમા થલતેજ એસટી હાઈવે પર પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વસ્ત્રાપુર મેમનગર પાલડી જમાલપુર આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. તો અમદાવાદમાં હાલ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે અને અત્યારનું વાતાવરણ પણ એ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે. કારણ કે કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયા છે અને તેના કારણે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જો કે આજે રવિવારનો દિવસ છે અને તેના કારણે ઓફિસે જતા અને આવતા જે લોકો છે તેમની ઓછા જોવા મળી રહ્યા છે. આજે રજાનો દિવસ છે અને તેના કારણે, પરંતુ જો આ જ પ્રકારનો માહોલ રહ્યો તો લોકો રવિવારે સાંજે બહાર નહીં નીકળી શકે એ પ્રકારની શક્યતા છે. કારણ કે હવામાન વિભાગે પણ હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જે દ્રશ્યો અમે આપણે અત્યારે ત્રણ કેમેરા થકી દેખાડી રહ્યા છીએ, આ ત્રણે ત્રણ હાલના અત્યારના દ્રશ્યો છે લાઈવ. જે આ કેમેરા ત્રણમાં પણ જોઈ શકાય છે કે આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. રોડ રસ્તા છે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. આ સાથોસાથ ભારે પવન સાથે વરસાદની પણ શરૂઆત થઈ છે. હજુ તો માત્ર શહેરમાં બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો અને તે બાદ વરસાદનું આગમન થયું હતું. મોડે મોડે પણ અમદાવાદ શહેરમાં જે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે વરસાદનું આગમન થયું છે. હાલ દ્રશ્યો અમદાવાદના પકવાન ચાર રસ્તા ખાતેના, કે જ્યાં વરસાદ છે તે એક ધાર્યો લગભગ છેલ્લી 15-20 મિનિટથી પડેલો જોવા મળી રહ્યો છે. રવિવારનો દિવસ છે અને મુલાકાતીઓ વાહન ચાલકોની સંખ્યા ઓછી છે, પણ તેની વચ્ચે ગરમીથી ચોક્કસ રાહત મળી. કારણ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે રીતના આગાહી કરવામાં આવી હતી 1 જુલાઈથી સાર્વત્રિક વરસાદની, તેની સાથે અત્યારે આ વરસાદ છે તેનું પ્રમાણ જોઈ શકાય છે. સતત અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. સિંધુ ભવન, પકવાન, મણિનગર, પાલડી, એલિઝ બ્રિજ, નવરંગપુરા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વધુ જોવા મળ્યો છે. રાણીપ, ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ જોવા મળ્યું છે. અને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકો છે તે અત્યારે વરસાદની મજા માણતા હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળી છે. કારણ કે સ્વાભાવિક રીતે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં જે ઉનાળાનું પ્રમાણ હતું, ઉનાળાની ઋતુમાં 44-46 ડિગ્રી જેટલી ગરમી પડી હતી અને તેને જોતા અમદાવાદ શહેરના લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હતું. અમદાવાદ શહેરમાં મોડે મોડેથી આગમન થયું છે, પણ મેઘરાજા મન મૂકીને વરસતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અલગ અલગ સ્થળો પર, નીચાણવાળા સ્થળો પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર હજી સુધી એક પણ અંડરપાસ બંધ કરવા પડ્યા નથી, પણ આ પ્રકારનો વરસાદ જો આગામી 25-30 મિનિટ સુધી ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરના અંડરપાસ છે તેને ચોક્કસથી બંધ કરવા પડશે. અને એટલા માટે, કારણ કે અંડરપાસમાં વાહન ચાલકો એને ફસાઈ જવાની પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે થઈને આ નિર્ણય લેવામાં આવી શકે છે. હજી પણ વાદળો છે તે ઘેરાયેલા છે, કાળા વાદળો છે, જેના કારણે રવિવારના દિવસે અમદાવાદ શહેરમાં વરસાદના ભારે ઝાપટા, મધ્યમથી ભારે ઝાપટા છે તે પડે તેમાં કોઈ તે શક્યતાને નકારી શકાય નહીં. તો આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના વાતાવરણમાં, જે બપોરે લગભગ 11:30 વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે બાદ અલગ અલગ સ્થળો પર અત્યારે વરસાદના ઝાપટા જોવા મળ્યા છે અને વાતાવરણ છે તેમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે. ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2 દિવસ પહેલાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2.25 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે નોંધાઈ ચૂક્યો છે. આજની સ્થિતિ પર પણ અમદાવાદ મહાનગરપાલિકા
નજર રાખશે અને તેના પરથી નક્કી થશે કે અમદાવાદ શહેરમાં રવિવારના દિવસે કેટલો વરસાદ પડ્યો છે. તો વરસાદના કારણે વાતાવરણ છે તે ખુશનુમા જોવા મળી રહ્યું છે. તેની સાથે અમદાવાદ શહેરના નાગરિકો છે તેમણે પણ ગરમીમાંથી મુક્તિ મેળવી છે, છુટકારો મેળવ્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદમાં બરોબરનો હાલ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસુ જાણે કે વિધિવત રીતે અમદાવાદની શરૂઆત થઈ હોય તેવી હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યુરાણીપ, ચાંદખેડા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તો આ તરફ પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ખાબક્યો ચૂક્યો છે, જેના કારણે સર્વિસ રોડ પર ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત છે અને રસ્તાની બંને બાજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રથમ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. જો કે આ સાથોસાથ અમદાવાદ શહેરના 150થી પણ વધુ રસ્તાઓ એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ કોર્પોરેશન તરફથી આ માહિતી આપવામાં આવી છે કે હજુ પણ જો વરસાદ વરસશે તો આ 150થી વધુ જગ્યાઓ પર પાણી ભરાશે. અત્યાર સુધીની વાત કરીએ તો 2 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાઈ ચૂક્યો છે અને આજે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. મેઘરાજાની સવારી આવી પહોંચી છે અમદાવાદમાં અને શરૂઆત થઈ ચૂકી છે વરસાદની. એક તરફ વહેલી સવારથી જ બફારા અને ઉકળાટનું આખો વાતાવરણ હતું, એવામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી છે, જેને લઈ શહેરીજનોમાં રાહત જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે રવિવારનો પણ માહોલ છે, એવામાં લોકો પણ વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે. વધુ વિગતો માટે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, આપ કયા વિસ્તારમાં અને શું સ્થિતિ? જો બોપલ વિસ્તારની અંદર પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે. સેલા વિસ્તાર, સીલજ વિસ્તાર, એની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. થલતેજ બાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને લગભગ 45 મિનિટ કરતા વધારે સમયથી વરસાદ એક ધારો વધી રહ્યો છે, માફ કરજો, વધી રહ્યો છે. ક્યારેક વરસાદની ગતિ વધી જાય છે તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ધીમી ધારે એક રસ વાતાવરણમાં આ વરસાદ છેલ્લી 45 મિનિટ કરતા વધારે સમયથી રિંગ રોડ ની આસપાસના તમામ વિસ્તારમાં વરસી રહ્યો છે, જેના કારણે જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે અને સોસાયટીઓના જે રસ્તા હોય છે એની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત જે રીતે નૌકા જાહેર કરવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા અને એની અંદર ખાસ અમદાવાદનો ઉલ્લેખ કરી અને નોંધવામાં આવ્યો હતો કે હળવોથી ભારે વરસાદ અમદાવાદ શહેરની અંદર વરસી શકે છે. તો એ મુજબનો આ વરસાદ લગભગ છેલ્લા 45 મિનિટ કરતા વધારે સમયથી વરસી રહ્યો છે. અમદાવાદની આસપાસના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ, ગોદાવરી વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સાણંદ વિસ્તાર જે છે આસપાસ ખેડૂતો વસતા હોય છે તો ખેડૂતો માટે આ લાભદાયી વરસાદ છે, કારણ કે ધીમી ધારે જમીનમાં ઉતરે પાણી એ રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં હાલ તો વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે અને આજના દિવસે કેટલાક સ્થળો પર તો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને વરસાદ વરસવાની સાથે શેલા સિલજમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ તરફ એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે. થોડી વાર પહેલા રાજપથ ક્લબ તરફના દ્રશ્યો પણ જોયા હતા, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂ રાણીપ, ચાંદખેડા, રાણીપ, વાડજના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. આ સાથોસાથ જો કે હાલમાં વિઝિબિલિટી પણ ઘટી ચૂકી છે અને વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની પણ ફરજ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ અને ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. લોકોને ચોક્કસથી ગરમીથી રાહત પણ મળી છે, કારણ કે કેટલાક સમયથી જ્યારે ગરમીનો અનુભવ અમદાવાદવાસીઓ કરતા હતા એવામાં મેઘરાજાની આ સવારી જ્યારે આવી પહોંચી છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તેને લઈ રાહતનો અનુભવ લોકો કરી રહ્યા છે. તો બીજી તરફ આજે જો કે રવિવારની રજા છે અને લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, આપ કયા વિસ્તારમાં અને શું સ્થિતિ છે હાલમાં વરસાદની? અત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં છું અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ છે તે અહીંયા આગળ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી પણ હતી કે આગામી 3 કલાક સુધી અમદાવાદ શહેરમાં
મેઘ મહેર થશે, કારણ કે લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે. જોકે સતત અમદાવાદ શહેરમાં 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આ જ ગતિમાં વરસાદ વરસશે તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પણ તેજ હશે, 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે, કારણ કે રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને એની જ અસર રાજ્યમાં જોવા મળી રહી છે. જોકે આજે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. ગીતા જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. હાલમાં તો સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં અને એવામાં અમદાવાદમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદ શહેર પર. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત છે, જોકે કેટલાક સ્થળ ઉપર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતા ફરી એક વખત વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આ સાથોસાથ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલ જુલાઈનો મહિનો હવે શરૂ થવાનો છે અને એવામાં જુલાઈમાં પણ વધુ વરસાદની સંભાવના છે અને આજે જ્યારે જૂન મહિનાની 30 તારીખ છે ત્યારે આજના દિવસે ફરી એક વખત વરસાદી માહોલ છે. જોકે આ વખતે ચોમાસું છે, થોડું મોડું શરૂ થયું એમ પણ કહી શકાય, પરંતુ હવે ફરી એક વખત એ આશા બંધાય છે કે ચોમાસાનું વાતાવરણ યથાવત રહેશે આગામી 7 દિવસ સુધી અને ભારે વરસાદ પણ રાજ્યભરમાં વરસશે. અમદાવાદમાં છેલ્લા 1/2 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. પવન પણ એ જ પ્રકારે જોવા મળે છે, પવનની ગતિ પણ જબરદસ્ત છે અને વરસાદ જેમ જેમ વરસી રહ્યો છે તેમ તેમ એસજી હાઈવે જે છે ત્યાં જળભરાવ સતત વધતો રહ્યો છે. એસજી હાઈવેના સર્વિસ રોડના દ્રશ્યો જોઈ શકો છો. આનંદનગરની પાસેના સર્વિસ રોડ ઉપર પાણીનો ભરાવ જબરદસ્ત થઈ રહ્યો છે. તેજ વરસાદ પણ છે, પવન પણ છે, એના જ કારણે વિઝિબિલિટી સતત ઘટી રહી છે અને વિઝિબિલિટી ઘટવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પોતાની હેડલાઇટ વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડે છે. જબરજસ્ત ગરજી પણ રહ્યો છે વરસાદ, પરંતુ ચિંતાની વાત એ છે કે સતત પાણી જળભરાવ સતત વધી રહ્યો છે. રવિવારનો દિવસ છે, સવારે તે જ વાહન ચાલકો ઓછા છે એ હકીકત છે, પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી છે અને આજે ખાસ કરીને હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદની અંદર કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદના લોકો માટે ચોક્કસથી રવિવારે બહાર નીકળવું જોખમ ભર્યું હશે.